जननी, जननी એટલે માતા, મમ્મી, મોમ, ઘણા બધા નામથી તમે કદાચ એને ઓળખતા હશો. તો આ માતા વિશેનો જે પાઠ છે, કાવ્ય છે, તેને આપણે શીખીશું કે માતાને આપણે કેટલું માન સન્માન આપીએ છીએ, એમના માટે કેટલો આદર ભાવ હોય છે, માતા આપણા માટે શું કરે છે અને આપણે માતાને કઈ રીતે ટ્રીટમેન્ટ આપીએ છીએ તે આ કાવ્યની અંદર જોઈશું. કવિનો થોડો પરિચય લઈએ. તેના કવિ છે કવિ બોટાદકર. તેમનો જન્મ 1870માં થયેલો અને તેમનું મૃત્યુ 1924માં થયેલું. કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો, છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું. એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. રાસ તરંગિણી, કલ્લોલિની, સ્ત્રોત્સેવિની, નિર્જરિણી, શૈવલિની વગેરે તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. આ કવિએ પ્રકૃતિ અને ગૃહજીવનની ભાવનાના સુંદર કાવ્યો આપ્યા છે. તેઓ યોગ્ય રીતે જ સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે. કવિ બોટાદકર સાહેબ, હી હેઝ રિટન ધીસ પોએમ્સ મેઇનલી ઓન નેચર એન્ડ અબાઉટ ધ સોશિયલ લાઈફ, સ્પેસિફિકલી ધ ફેમિલી લાઈફ ઇન હિઝ પોએમ્સ. ઇન ધીસ પર્ટિક્યુલર પોએમ હી ગિવ્સ અ લિટલ બિટ ઓફ જનની. ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે. માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી. યુ કેન નોટ કમ્પેર એની અધર લવ વેન યુ હેવ ગોટ અ લવ ઓફ યોર મધર. એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના ગૂંથાઈ છે. કાવ્યનું લય માધુર્ય અનેરું છે. સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગના પ્રેમથી ચડિયાતો લખ્યો છે. ઇવન ધ પોએટ્સ ઇન સંસ્કૃત લેંગ્વેજ ધે હેવ સેડ ધેટ લવ ઓફ અ મધર ઇઝ ગ્રેટર દેન ધ હેવન. ઇટ્સ રિયલી વેરી નાઇસ ટુ નો ધીસ. સો લેટ્સ લર્ન ધીસ પોએમ. એનો પ્રકાર છે ઉર્મી ગીત. અહીં આપેલું છે. મીઠા મધુ, મધુ એટલે કે મધ, સૌથી વધારે મીઠું કદાચ કંઈક હોય તો એ મધ છે. એની સાથે સાથે બીજું પણ મીઠું છે, એ વરસાદ. તમે કદાચ ચાતક પક્ષીને જોયું હોય તો એ ચાતક પક્ષી હંમેશા વરસાદની જે બૂંદ હોય એ ડાયરેક્ટ પોતાના મોંમાં લેવા માટે તૈયાર હોય છે. તો અહીંયા કવિશ્રી આપણને કહે છે કે ધ સ્વીટેસ્ટ થિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ હની એન્ડ ધી અધર વન ઇઝ ધ રેન વોટર, બટ મોર ધેન ધેટ ધેર ઇઝ લવ ઓફ અ મધર. માય મધર ઇઝ અ સ્વીટેસ્ટ ધેન હની એન્ડ રેન. એન્ડ જનનીની જોડ સખી નહીં જડે રહેલો. અને જોડ એટલે કે યુ કેનોટ હેવ પેર ના, આઈ કેન કમ્પેર ધીસ વન એન્ડ ધીસ વન. નો, યુ કેન નોટ ફાઇન્ડ એની અધર પર્સન વિથ હુમ યુ કેન કમ્પેર અ મધર. કારણ કે આ મળવું બહુ મુશ્કેલ છે. કદાચ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ફાઇન્ડ સમવન હુ કેન કમ્પેર વિથ મધર.
ગમે તેટલો મોટો પ્રોફેસર થઈ ગયો હોય કે એન્જિનિયર થયો હોય ડૉક્ટર હોય, એના મોઢે એક જ શબ્દ હોય, બેટા તો આવી ગયો. આટલું બધું એનામાં ભાલ ભરેલું હોય છે. હાથ ગૂંથેલ એના હીર નારેલો, હાથ ગૂંથેલ એના હીર નારેલો, હૈયું હેમંત કેરી હેલ રે જનની જોડ સખી નઈ જડે રે લો. હાથ ગૂંથેલ એના હીરના રેલો, હૈયું હેમંત કેરી હેલ રે. એના હાથ જાણે રેશમથી ગૂંથેલા છે, એના હાથ સુવર્ણા છે. જાણે આપણને ટચ કરે આમ અડકે તો આપણને એવું લાગે જાણે ભગવાને આપણને ટચ કર્યો હોય. આપણે અમુક વાર તમે જોશો કે પપ્પા કરતાં બાળક મમ્મી પાસે રહેવાનું વધારે પસંદ કરે છે. પપ્પા શું કરશે આમ બાળકને આમ કંઈ ઉછાળીને એને રમાડશે, પણ મમ્મી તો હંમેશા બાળકને આમ રૂપે અને આમ ધીમે ધીમે થપથપાવતી હોય છે. ખરેખર તમે બાળકની આંખોમાં પણ જોજો કે જ્યારે મમ્મીને એને જોયો તો આમ આંખોને આમ બ્રાઇટ થઈ જાય, અને પપ્પાને બીકરા મારે એવું પણ થઈ જતું હોય છે. પણ મમ્મીને જોઈને તો એના લાગે કે આ કોઈ મારું છે, પોતાનું છે એવું લાગે છે. એના હાથ જે છે રેશમથી ગૂંથેલા હોય, પણ એની અંદર દૈવી પ્રતાપ જાણે હોય એવું લાગે છે. અને એનું હૈયું એનું હૃદય જાણે હેમંત ઋતુ હોય, શીતળતાથી ભરેલું, એટલું બધું એનામાં ઠંડક જોવા મળે છે. અમુક વાર આપણી મમ્મી આપણને ગુસ્સા કરે બોલી જાય તો એનો મતલબ એવો આપણે કરવાનો જ નથી, ભગવાન મારી મમ્મી આવી કેવી છે ના, એ ખરેખર તમારા માટે બેસ્ટ પર્સન છે. શી કેન બી ધ બેસ્ટ ફ્રેન્ડ ઓફ યોર્સ બીકોઝ શી નોઝ યુ સો વેલ. દેવોને દૂધ ના દોય લારેલો, શશિએ સિંચેલની સોડ રે જનની જોડ સખી નઈ જડે રે લો. દેવોને દૂધ એના દોહે લારે લો, શશિએ સિંચેલ એની સોડ રે. એના દૂધ દેવોને દુર્લભ છે. માતા જ્યારે બાળકને ફીડિંગ કરાવે, બાળકને દૂધ પીવડાવતી હોય, તો એ દ્રશ્ય તમે જોયું હોય તો કેટલું સરસ હોય છે. બધા એમને એમ સરસ કરાવે કે બાળક ભૂખ્યું થયું છે, એની માતાનું દૂધ એને બહુ જરૂરી છે. જો કદાચ તમે પશુ પક્ષીઓને જોતા હોય તો પશુઓને તમે જો તો કૂતરું હોય કે ગાય હોય બકરી હોય તો એનું બાળકને જ્યારે દૂધ પીવડાવતી હોય તો એકદમ સ્થિર હોય, કાંઈ હાલે ચાલે નહીં એના બાળકો એનું દૂધ પીતા હોય. તો આ માતાનું દૂધ તો ભગવાનોને મળતું નથી, બહુ દુર્લભ છે. તેનો ખોળો એની ગોદ જે હોય છે ચંદ્રની ચાંદનીથી સિંચેલો હોય એવો શીતળ છે. સોળ એટલે કે એનો ખોળો. તમે બાળકને જોશો તો એ કંઈ ઘોડિયામાં જ નહીં રાખી દઉં, જ્યારે બહુ બાળક રડતું હોય ને ત્યારે એના ખોળામાં મૂકે અને પછી એવું કરતી હોય અને બાળક તરત સૂઈ જાય. પપ્પા હોય તો તરત જ લે કોઈ બાંધી દો એને એની અંદર મૂકી દો અને પછી આ હું એંધો લે કરશે, સૂઈ જા સૂઈ જા સૂઈ જા એવું કરે. પણ મમ્મી હંમેશા સૂઈ જા બેટા સૂઈ જા બેટા એવી રીતે એકદમ શીતળતાથી ભરેલા એના શબ્દો હોય, એના ખોળાની અંદર આપણને શીતળતા મળે છે. જગનો આધાર એની આંગળી રે લો, જગનો આધાર એની આંગળી રે લો, કાળજામાં કંઈક ભર્યા કોડ રે જનની જોડ સખી નહીં જડે રે લો. જગનો આધાર એની આંગળી રેલો, કાળજામાં કંઈક ભર્યા કોડ રે
जगत आखानो आधार मानी आंगळी छे। ज्यारे तमे नाना हो त्यारे तमे मम्मीनी आंगळी पकड़ीने जाओ, ए ज्यां लई जाय त्यां जशो, एक विश्वास छे कि मारी मम्मी मने ज्यां लई जशे त्यां एक सुरक्षित जग्या उपर ए लई जशे। तो माना हृदयमां केटकेटला अरमानो एमां भरेला छे। यू सिम्पली रिलाय ऑन योर मधर, देट वेर एवर शी इज टेकिंग मी आई एम सो हैप्पी टू गो विथ हर। यूजली चिल्ड्रन आर लाइक ना, दे वॉन्ट टू गो वेर एवर देर मधर गोज, इवन इफ शी इज देर आई एम गोइंग टू बाय सम वेजिटेबल्स છે એમ કહીને બાળક એની સાથે જશું ભાઈ, ખબર છે કે ભરું જમવાનો છે તોય બાળક એની સાથે જશે। અને માતા પણ કેટલી સારી હોય છે કે એક બાજુ ભરું જ કેલો હોય અને બીજી બાજુ પોતે બેઠેલો હોય, પણ માને કેવું મારું બાળક છે, એના અરમાનો ઘણા બધા છે, એના હૃદયમાં ઘણું બધું છુપાયેલું છે। માટલું બનાવે ત્યારે ચાકડો જે મૂક્યો હોય એવી જ રીતે ફર્યા જ કરતો હોય છે, બાળકને સુખી જોવા એ સતત વિચારતી હોય છે, એના પ્રાણ પ્રત્યેક પડે પડે પોતાના બાળક સાથે બંધાયેલા હોય છે। ઘરમાં ગમે તેટલું કામ હોય થોડી થોડી વાર કહી ગયો કહી ગયો કહી ગયો બસ એવું પૂછ્યા કરતી હોય, કેમ કારણ કે એની ચિંતા રહ્યા કરે છે, એનો પ્રાણ જાણે બાળક સાથે બંધાયેલો છે। મૂંગી આશીષ ઉરે મલક તીરે લોલ, મૂંગી આશીષ ઉરે મલક તીરે લોલ, લેતા ખૂટે નની લાળ રે જનની જોડ સખી નહીં જડે રે લોલ। મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લહણ રે। માના હૈયામાં હંમેશા એક મૂંગી આશીષ આપણા માટે બરસતી હોય છે। શી ઇઝ ઓલવેઝ ગિવિંગ અસ હર બ્લેસિંગ્સ, શી મે નોટ સે ગોડ બ્લેસ યુ બેટા ઓલ ધ ટાઈમ, બટ વેન એવર દે સી ધ ચાઇલ્ડ હેઝ ડન સમથિંગ ન્યૂ દે સી વાવ માય ચાઇલ્ડ હેઝ ડન સો નાઇસ, માય ચાઇલ્ડ હેઝ ડન સો નાઇસ, ઓલવેઝ પ્રેઝિંગ ધ ચાઇલ્ડ એન્ડ ઓલવેઝ ગિવિંગ ધ બ્લેસિંગ। એ આશીષની લણી લઈએ તો પણ તે ક્યારેય ખૂટતી નથી। માતા પાસે કદાચ આપવા જેવું બીજું કાંઈ હોય નહીં, ધન સંપત્તિ ના હોય, પણ એના માટે બાળકને તો કેવું કે આખો દિવસ રાત એ જેટલું મોટું થાય એટલું એ એના ઉપર આશીષો એની વરસાવતી જ રહે છે, એને કદી ખૂટતી નથી। ઓલવેઝ ગિવિંગ બ્લેસિંગ્સ ટુ ધ ચાઇલ્ડ। ધરણી માતાએ હશે ધ્રુજ તીરે લોલ, ધરણી માતાએ હશે ધ્રુજ તીરે લોલ, અચળા અચૂક એક માય રે જનની જોડ સખી નહીં જડે રે લોલ। ધરણી માતાએ હશે ધ્રુજ તીરે લોલ, અચળા અચૂક એક માય રે। ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠતી હશે, સમટાઈમ્સ યુ ફીલ દેટ દેર ઇઝ અ અર્થ ક્વિક, વી નો દેટ ધી અર્થ ઇઝ અ મધર, બટ સમટાઈમ ધી અર્થ ઓલ્સો શેક્સ, ઇટ ડિસ્ટર્બ્સ વિદ ઇન ધેર સેલ્ફ, પણ માં બાળક પ્રત્યેની પોતાની લાગણીમાંથી ક્યારેય ચલિત થતી નથી। બટ ધ ફિલિંગ્સ દેટ મધર ઇઝ હેવિંગ ફોર હર ચાઇલ્ડ ઇટ નેવર શેક્સ, ઇટ ઇઝ નેવર ટ્રેમ્બલ, ઇટ સેઝ માય ચાઇલ્ડ ઇઝ ધ બેસ્ટ ચાઇલ્ડ।
કે ક્યારે મને કંઈક મારું બાળક જન્મેલું જે છે એ બહુ ખરાબ છે, મને સહેજ પણ ગમતું નથી, મારા બાળક પાસેથી હું આવી અપેક્ષા ના રાખું, કોઈ પણ આવી પ્રકારની દલીલો એ કરતી નથી. એ તો હંમેશા એમ જ માને છે કે મારી જે બાળક માટેની ફિલિંગ્સ છે એ પ્રેમથી ભરેલી છે, એ ક્યારેય એમાં ડગમગતી નથી. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનની જોડ સખી નહીં જડે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. ગંગા નદીની અંદર જો પ્રવાહ હોય, પાણીનો પ્રવાહ હોય, તો ક્યારેક વધારે હોય તો ઉનાળાની અંદર ક્યારેક પાણી ખૂટી પણ જાય, પણ માતાનો પ્રેમ હંમેશા એક સરખો જ રહે છે. બાળક એની પાસે જ્યારથી જન્મ્યું છે ત્યારથી એણે જેટલો વહાલ કર્યો છે એનો એ જ વહાલ બાળક મોટું થાય, પરણાવી દીધું હોય છતાંય એના પ્રેમમાં કોઈ ખોટ આવતી નથી. ધ વોટર ઇન અ રિવર ગેન્જીસ કેન બી લેસ ઓર મોર, બટ ઇન ધ લવ ઓફ મધર ઇટ ઇઝ નેવર ધ સેમ, ઇટ ઇઝ ઓલવેઝ ફૂલ, ઓલવેઝ શી ઓલવેઝ ગિવ્સ હર લવ. વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે જનની જોડ સખી નહીં જડે રે લોલ. વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે. જો ચોમાસામાં વાદળ બંધાયા હોય તો એ વાદળ પછી વરસાદના રૂપે નીચે પડી જશે, વરસી જશે, પણ માતાનો પ્રેમ જે છે એ વરસાદ જેવો છે, અને એ વરસાદ કેવો છે ખાલી 4 મહિના માટેનો નથી, 12 માસ માટેનો છે. ધ ક્લાઉડ્સ વિચ આર હેવિંગ વોટર ઇન ઇટ, ઇટ જસ્ટ ફ્લેશિસ અપ સમટાઈમ, બટ ધ લવ ઓફ અ મધર is not only for 4 months, it is forever, for all months, and it is going on continuously. It she goes on showering her love on us. Chalti chandani dise chandni re lol, chalti chandani dise ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં આજમે ઉજાસ રે. ચંદ્રની ચાંદરીમાં વધઘટ થાય છે પણ માતાના પ્રેમનો ઉજાસ ક્યારેય ઓછો થતો નથી. વેન દેર ઇઝ અ ફૂલ મૂન ડે, દેર ઇઝ ધ મૂન ઇઝ શાઇનિંગ ફૂલલી, ધેન ઇટ બીકમ્સ લેસ એન્ડ લેસ એન્ડ લેસ એન્ડ લેસ એન્ડ લેસ.
The brightness of the moon also is decreasing day by day. But the brightness of a mother's love never decreases. It is always giving us brightness. She is not saying that today you did something good for me, so I will shower my love on you. Tomorrow you will not do, so I will not give my love to you. It's never like that. Forever, continuously, she shares her love with us. Janani jod sakhi nahi jade lol. Aa jagat ma janita ni jod jade tem nathi. કહેવાનો ભાવ છે કે આ દુનિયામાં તમને બધું જ મળી જશે, બધું જ, દોલત, શહરત, નામ, તમને કોઈ ભવિષ્યની અંદર સારા પાર્ટનર પણ મળી રહેશે, પણ માતા જેવી વ્યક્તિ તમને બીજે ક્યાંય નહીં મળે. સો ધેરફોર સમટાઈમ્સ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ સી નાવડેઝ ઇન ધ વર્લ્ડ ઇટ હેઝ બીન લાઈક ધીસ. પેરેન્ટ્સ, when both of them are working, they put their child in the playhouse, like that they go there, બાળકોના માટેના ઘરમાં એમને મૂકે છે. When these children become big, they put their parents in the home for the aged. It's really very ridiculous situation. In the world, if you know something is eternal, something is gifted to us by God, that is the only the love of a mother. So see that in your life also, don't trouble your mother. Respect them, love them, honor them when they are alive. After their death, don't say your mother was like this and that, this and that. After that, she doesn't know. But as long as she is alive with you, you shower your love on them. She doesn't expect you to say that I love my mom, but she always wants that you do what pleases her. And if you receive the blessings of your parents, I think that is the highest award that you get it on earth. Even God will bless you if you behave well with your parents, especially your mother, because you will never find another person like her. કદાચ અમુક વાર એવું હોય છે કે છોકરાનું લગ્ન થઈ જાય પછી બધો પ્રેમ એ પત્નીને તરફ વળી જાય છે. પત્ની પૂછે છે કેટલા પૈસા કમાવીને લાવ્યા, આખો દિવસ ક્યાં ગયેલા, શું કરતા હતા, કોને મળ્યા, કેમ મળાવ્યા, એવું બધું પ્રશ્ન પૂછશે. પણ જ્યારે સાંજે છોકરો ઘેર આવે તો માતાનો એક જ પ્રશ્ન હોય, બેટા તે ખાધું? એને એવું કશું પડી નથી કે તું ક્યાં ગયેલો, શું કર્યું. એને એની ચિંતા છે કે માય ચાઇલ્ડ હેઝ ઇટન ડ્યુરિંગ ધ ડે ઓર નોટ. સમટાઈમ્સ દે રિમેન હંગ્રી જસ્ટ બીકોઝ દે નો દેટ યુ આર out of the house and you have not eaten. You may have eaten samosas and bhajas and fruits, salad and ice cream and all, but she doesn't know it. So she always thinks that my child may be hungry, my child, what is she or he is doing, what is the condition of the child, all this type of question arises in their mind. They are always worried about you. But remember that worry is not a tension for you, but it is just a care and concern for you. So learn to receive love from your mother and also learn to give your love to your mother. So with this we conclude that you fall in love with your mother, make her happy and be the most loving son or daughter for him. Thank you. God bless you. Take care of yourself.